અને મારો પુત્ર પર્વગુહદ્રા જન્મની સાથે જ જાડાની પ્રકૃતિ સાથે આવેલો. એના પહેલો જ સ્ટૂલ રિપોર્ટ એવો આવ્યો કે તેને મધર્સ મિલ્ક જ પચશે નહીં, કારણ કે એના શરીરની અંદર એન્ઝાઇમ જ નહોતા કે જે મધર્સ મિલ્કને પચાવી શકે, એટલે કે એનામાં લેક્ટોઝ ગ્લુકોઝ ટોલરન્સ નહોતી. લગભગ રોજના 25-30 ઝાડા એને થતા હતા, એકદમ પાણી જેવા થાય એ પહેલાં પેટમાં પુષ્કળ ગળગળાટી થાય, જેને અમે વાયુ જ સમજતા હતા, જેને કારણે દેશી રીતે મને ઘણી બધી ગેસની જેમ કે મરી ને અજમું ને સુવા ને બધું ખવડાવતા કે જેને કારણે એને ડાયજેસ્ટ થાય દૂધ અને તકલીફ એને ઓછી પડે, પણ કોઈથી કશો જ ફેર પડ્યો નહીં. 3 મહિના તો ડૉક્ટરે કહ્યું હતું કે કોઈ જ વસ્તુ એને અપાશે નહીં, આ જ રીતે આ હેરાન થાવ છો ને હેરાન થતા રહો, ન એ રાત્રે સૂઈ શકે કે ન મારાથી સૂઈ શકાય. બહુ જ એને તકલીફ થતી અને ઊંઘમાં ખૂબ ઉકારા કરતો ઘોડિયામાં. 3 મહિના પછી અમે એલોપેથીની દવા શરૂ કરી, પણ જોઈએ એવો એનો ફેર પડ્યો નહીં. અમારી બદલી જન્મ્યો તો એ વડોદરામાં, ત્યાંથી બદલી થઈને અમે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં અહીંયા મારા પોતાના સંબંધી છે જે બહુ મોટા આંતરડાના ડૉક્ટર છે, એમને અમે કન્સલ્ટ કર્યા. એમની પાસે ગયા ત્યારે ખબર પડી કે આને આ જે ગેસ માનો છે એ ગેસ નથી, એ ફર્મેન્ટેશન છે, જે દૂધ નથી પચતું અને ઝાડો અંદર સડે છે. આને કારણે એને બહારનું અને મારું બંને દૂધ બંધ કરાવી દીધા અને એની જગ્યાએ એને પ્રોસોયાલ નામનો સોયાબીનનો બહુ જ ન્યુટ્રિશિયસ પાવડર શરૂ કરાવ્યો. એનાથી એની હેલ્થમાં ઘણી રિકવરી આવી, પણ છતાં એ ઝાડાનો પ્રોબ્લેમ તો ચાલુ જ હતો. જેમ જેમ ઉંમર વધતી ગઈ, બેસતા શીખ્યો, ચાર પગે ચાલતા શીખ્યો, ધૂળવાળા આંગળા મોઢામાં નાખે કે કોઈ પણ રૂમાલ કે નેપકિન કે કંઈ મોઢામાં નાખે કે તરત જ એને સિવિયર ઇન્ફેક્શન લાગે અને હંમેશા 18-20% તો આવે જ સ્ટૂલ ટેસ્ટમાં. અને વારંવાર એન્ટીબાયોટિક દવા આપવાને કારણે એ ઘણો નબળો થતો ગયો અને એનો વિકાસ ઘણો જ ધીમો પડી ગયો. એને દાંતની શરૂઆત ઘણી વહેલી થઈ હોવા છતાં બધા દાંત આવતા બહુ જ વાર લાગી અને દરેક વખતે એને ખૂબ ઝાડા, કફ અને શરદી થવા માંડ્યા, કારણ કે એની ઇન્ફેક્શનની સિવિયારિટી બીજા બાળક કરતાં ઘણી જ વધારે હતી. આ દરમિયાનમાં મને મારો પોતાનો મારી મોટી દીકરીનામાં અનુભવ હતો કે એનું એલર્જી બ્રોન્કાઇટિસ હોમિયોપેથીની દવાથી સંપૂર્ણપણે ક્યોર થઈ શક્યું હતું, એટલે મેં બીજી કોઈ જ દવા કર્યા વગર અહીંયા અમદાવાદમાં તપાસ કરતા ડૉક્ટર પ્રદીપભાઈ દોશીનું નામ મારી પાસે આવ્યું કે જેઓ બહુ જ સારા વિખ્યાત ડૉક્ટર છે અને એમની હાથમાં આવેલો કેસ ક્યારેય સાજો સારો ન થાય એવું બન્યું જ નથી. એટલે હું સીધી જ ડૉક્ટર પ્રદીપભાઈ દોશી પાસે આવી અને એમણે મને કહ્યું કે આ તમારી મુશ્કેલી છે એ સંપૂર્ણપણે દૂર થઈ શકશે. પછી ધીરજ ધરીને એમની દવા શરૂ કરી. શરૂઆતના ખોરાકની થોડી પરેજી હતી, જેમ કે ચણાનો લોટ, મેંદાની વસ્તુ, ઘી, માખણ વગેરે એને આપવાનું હતું. સાદો સીધો પૌષ્ટિક આહાર અને અમુક જ ફળ ઋતુના આપવાના હતા. આ પરેજી સાથે એમની દવાઓથી પર્વની તબિયત ઘણી જ સારી થઈ. એનો વિકાસમાં ફેર પડ્યો, એની લંબાઈનો વધારો થયો, એના સ્વભાવમાં ફેર પડ્યો. ધીરે ધીરે દવા સતત ચાલુ રાખતા આની જે મુશ્કેલી હતી ઝાડાની એ ઓછી થતી ગઈ, દસ્ત એનો બંધાયેલો થયો અને ધીમે ધીમે આ મુશ્કેલી સદંતર જતી રહી અને અત્યારે તો પર્વ બિલકુલ નોર્મલ બાળકની જેમ બધી જ વસ્તુ ખાઈ શકે છે, બજારનું પણ ખાઈ શકે છે અને એને પાચનનો કોઈ જ પ્રોબ્લેમ રહ્યો નથી.